वडनगर ની એક કિશોરી ને ઇન્સ્ટાગ્રામ ઉપર પાલનપુર ના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો, જેની સાથે હરવા ફરવા જતા ગર્ભ રહી ગયો હતો। આથી તેણીએ લગ્ન કરવા માટે દબાણ કરતા આ શખ્સે પોતે પરણિત અને એક સંતાનનો પિતા હોવાનું કહ્યું હતું। પોતાની સાથે પ્રેમમાં દગો થયો હોવાનું જાણતા તેણીએ બનાસકાંઠા 181 અભયમની મદદ લીધી હતી। ટીમે કાયદાકીય સમજ આપી પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડી હતી। ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ ભંગ થયો હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે। બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું કે વડનગરની કિશોરી પાલનપુરના એક 28 વર્ષીય યુવક સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક થયો હતો। બંને વચ્ચે મેસેજની આપલે થતા પ્રેમમાં પ્રગટ્યા હતા। યુવક સગીરા ને અવારનવાર પાલનપુર બોલાવતો હતો અને બંને જણા હરવા ફરવા જતા હતા, જે દરમિયાન બંને સંબંધ બાંધતા કિશોરીને ગર્ભ રહી ગયો। આથી તેણીએ લગ્ન કરવાનું દબાણ કરતા યુવકે પોતે પરણિત અને એક સંતાનનો પિતા હોવાનું કહી સગીરાને તરછોડી દીધી હતી। કોરોનાના કપરા કાળમાંથી પસાર થયા બાદ હવે જ્યારે નવા પ્રકારના મ્યુટેન્ટ વાયરસનો સામનો સમગ્ર માનવ પ્રજાતિ કરી રહી છે, ત્યારે હજારો લોકોના બીજી લહેરમાં હાથ ઝાલાવનાર સંસ્થાઓએ સામે ચાલીને સરકારી વ્યવસ્થાઓ સાથે બેઠક યોજીને આ પ્રકારના સંજોગો માટે તેઓ તૈયાર હોવાનું જણાવીને ભવિષ્યની યોજનાઓ માટે વિચાર વિમર્શ કર્યો હતો। ભારત વિકાસ પરિષદ ગાંધીધામ અગ્રવાલ સમાજ આરએસએસ દ્વારા અંજારના નાયબ કલેક્ટરની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ત્રણેય સંસ્થા વતી અગાઉ કોવિડના બંને વેવ વખતે થયેલી કામગીરીની માહિતગાર કરાયા હતા અને આવનારા સમયમાં કોવિડની વિષય સ્થિતિ કે કોઈ પણ જાતની જરૂરિયાત ઊભી થાય તો ત્રણેય સંસ્થાઓ સરકાર સાથે મળીને કામ કરવાની ખાતરી આપી હતી। બેઠકમાં એસડીએમ રાજન વ્યાસ અને મામલતદાર મેહુલ ડભાણી સાથે સુરેશ ગુપ્તા, સુરેશ ઠક્કર, આશીષ જોશી ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કોરોનાની બીજી વેવથી સૌ ગ્રસ્તિત હતા ત્યારે લીલા શાહ કુટિયામાં આ જ સંસ્થાઓએ સેન્ટર બનાવીને હજારો સ્થાનિક લોકોને નિર્ધાર થતા બચાવી લીધા હતા, જેના કારણે જનસામાન્યમાંથી ભારે પ્રેમનો ભાવ આ સનિષ્ઠ કાર્ય માટે ઉઠાવવા પામ્યો છે।